एजुकेशनल कैंपस गोंडल धोरण 6 विषय गणित। बाय मित्रों અત્યાર સુધી આપણે ચેપ્ટર 3 સુધી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ। હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો। એટલે ભૂમિ તો ભૂમિ એટલે બાર મિત્રો તમને ખ્યાલ જ હશે હા જમીન ભૂમિતિ એ જમીનનું માપ એના પાયાના ખ્યાલો એના વિશે આપણે ભણવાનું છે। તો બાર મિત્રો હું તમને સમજૂતી જે કરાવું છું તે તમારા ગણિતના ચોપડામાં સરસ મજાની આકૃતિ દોરીને બોર્ડ પર જે વર્ક કરેલું છે એ તમામ વર્ક તમારે ગણિતના ચોપડામાં કરવાનું રહેશે। જોઈએ આપણે ત્રિકોણ। તો બાળમિત્રો મેં અહીંયા ત્રિકોણ દોરેલો છે તો ત્રિકોણના ભાગ એટલે કે શિરોબિંદુઓ બાજુઓ અને ખૂણાઓ ત્રિકોણ આ ત્રણ વડે બને છે। કયા કયા શિરોબિંદુ બાજુ અને ખૂણા તો હવે જોઈએ શિરોબિંદુ આ શું છે ત્રિકોણના શિરોબિંદુ અહીંયા લખી શકાય શિરોબિંદુ ત્યારબાદ બાજુ એક બે અને ત્રણ આ શું છે બાળ મિત્રો હા બાજુ ત્યારબાદ ખૂણા આ શું છે ખૂણા હા આમ બાજુ શિરોબિંદુ અને ખૂણા વડે શું બને છે ત્રિકોણ। બાળ મિત્રો આ ત્રિકોણ વિશેનો ખ્યાલ તમને આગળના ધોરણમાં આવી ગયો છે છતાં એક વખત ધ્યાન આપો બાજુ શિરોબિંદુ અને ખૂણા આ ત્રણ વડે શું બને છે ત્રિકોણ। ત્યારબાદ જોઈએ ચતુષ્કોણ ચતુષ્કોણ એટલે કે હા ચાર બાજુ ચાર ખૂણા નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવશે ને તો જોઈએ ચતુષ્કોણમાં શેર સમાવેશ થાય છે બાજુઓ તો એક બે ત્રણ ચાર આ શું છે બાળ મિત્રો હા બાજુઓ। ત્યારબાદ શિરોબિંદુઓ સેમ ત્રિકોણમાં છે તેમ પણ ચતુષ્કોણમાં શું આવે શિરોબિંદુ એક બે ત્રણ ચાર આ છે શિરોબિંદુઓ। ત્યારબાદ ખૂણાઓ ત્રિકોણમાં પણ ખૂણા હતા અહીંયા પણ ખૂણા છે હા ચાર ખૂણા છે ને આ છે ખૂણા। હવે વિકર્ણ કેટલા વિકર્ણ હોય બે સામસામેના ખૂણાને જોડતા શું મળે છે બાળ મિત્રો હા વિકર્ણ આ શું છે વિકર્ણ આ અને આ બંને શું છે વિકર્ણ। ત્યારબાદ પાંચ પાસેની અને સામ સામેની બાજુઓ તો આ અને આ કઈ બાજુ કહેવાય સામ સામેની આ અને આ એ પણ સામ સામેની બાજુ કહેવાય જ્યારે પાંચ પાસેની બાજુઓ આ બાજુ અને આ બાજુ આ શિરોબિંદુની આ સાઈડ અને આ સાઈડ એટલે શિરોબિંદુ વચ્ચે આવે એ બંને કેવી સાઈડ છે હા પાંચ પાસેની બાજુ અને સામ સામે હોય એ સામ સામેની બાજુ। તો બાળ મિત્રો ખ્યાલ આવી ગયો તમને બાજુઓ ખૂણાઓ વિકર્ણ શિરોબિંદુ સામ સામેની બાજુ અને પાંચ પાસેની બાજુ આ છે ચતુષ્કોણ। ત્યારબાદ જોઈએ વર્તુળ વર્તુળ મીન્સ સર્કલ ગોળ હા તો તમને ખ્યાલ જ છે અહીંયા મેં વર્તુળ દોરેલું છે તો વર્તુળમાં કેન્દ્ર કેન્દ્ર ક્યાં આવે એક્ઝેક્ટ વચ્ચે આપણે જેને કેન્દ્ર ગણીને પરિક્રમી મદદથી જે વર્તુળ દોરીએ છીએ જે વચ્ચે આપણે જે બિંદુ આવે છે એને શું કહેવાય કેન્દ્ર। ત્યારબાદ વ્યાસ વ્યાસ એટલે કે હા સામસામેના અંત્ય બિંદુને જોડતી અને કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય વ્યાસ આ શું છે બાળ મિત્રો આખે આખું આમ કરીએ તો આપણને આ મળશે વ્યાસ। ત્યારબાદ ચાપ તો આ શું થાય ચાપ આ છે ચાપ
वर्तुळ आ बन्ने वडे बंध आकृति ने शुं केवाय वृत्तखंड। त्यारबाद जीवा एटले के वर्तुळना सामसामेना अंत्यबिंदु ने जोड़ती होय परंतु केंद्रमांथी पसार थती न होय तेवी जीवा छे। अहीं आपेल छे जीवा। त्यारबाद वृतांश। वृतांश छे ए बे त्रिज्या वडे बने छे। म केंद्रबिंदु ने जो बने त्रिज्या टच करे छे आ शुं छे वृतांश। नाम आपो तो आपी शकाय ए बी सी आ छे वृतांश। त्यारबाद अर्धवर्तुळ। तो आटलो भाग शुं छे बाळ मित्रो अर्धवर्तुळ। बे अर्धवर्तुळ मळीने शुं बने वर्तुळ। तो आ छे अर्धवर्तुळ। त्यारबाद परिघ। परिघ मीन्स अंदर नो भाग अने बाहर नो भाग आ छे परिघ। तो बाळ मित्रो आपणे वर्तुळमां केन्द्र त्रिज्या व्यास चाप वृत्तखंड जीवा वृतांश अर्धवर्तुळ विषे आपणे समजी गया छीए। तो बाळ मित्रो तमे आवा वर्तुळमां अन्य वर्तुळ દોરીને જાતે કેન્દ્ર બિંદુ દર્શાવો। જીવા વ્યાસ ત્રિજ્યા વૃતાંશ વૃત્તખંડ જાતે તમે આવી રીતે પ્રેક્ટિસ કરશો તો જરૂર યાદ રહી જશે। ત્યારબાદ જોઈએ રેખા। તો રેખાની નિશાની આવી રીતે છે બાળ મિત્રો બંને બાજુ ઘેરો વચ્ચે લીટી। રેખા અનંત સુધી પ્રસરેલી છે એનું કોઈ ચોક્કસ માપ છે નહીં। તો આવી રીતે વચાશે રેખા એ બી। ત્યારબાદ રેખાખંડ। રેખાખંડને ચોક્કસ માપ હોય છે બંને બાજુ દોર વચ્ચે લીટી। ત્યારબાદ કિરણ। કિરણ પણ એક બાજુથી ચાલુ થાય છે અને તે પણ અનંત સુધી પ્રસરેલી છે એટલે કે સીધી લીટી અને એક બાજુ એવો આ છે કિરણ। અહીંયા વચાશે રેખાખંડ એ બી આવી નિશાની હોય તો કિરણ એ બી ખાસ ધ્યાન આપજો બંને બાજુ એરા હોય તો રેખા બંને બાજુ દોટ એટલે કે સીધી લીટી હોય તો એ બી અને એક સાઈડ એરો હોય તો શું આવશે કિરણ। તો બાળ મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલોમાં ત્રિકોણ ચતુષ્કોણ વર્તુળ રેખા રેખાખંડ અને કિરણ વિશે આપણે ભણી ગયા છીએ। તો બાળ મિત્રો હું આશા રાખું છું કે આ તમામ પ્રવૃત્તિ મીન્સ કે આકૃતિ તમે તમારા ગણિતના ચોપડામાં સારી રીતે ડ્રો કરીને વિવિધ